નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારીમાં મરોલી ખાતે આવેલ શ્રી રણછોડરાય મંદિરમાં આજોજ તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. જી હા, હિન્દુ ધર્મમાં દિવાળી બાદ આવતો એક પાવન તહેવાર તરીકે તુલસી વિવાહની ઉજવણી કરાય છે. જી હા, કાર્તક માસની સુદ પક્ષની 11મા દિવસે એટલે કે દેવ ઉઠી 11મા દિવસે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે. ત્યારે તુલસી વિવાહની કથા સાથે મહિલાઓ આ પર્વની ઉજવણી કરતી હોય છે. તો ઘરોમાં અને મંદિરોમાં તુલસી વિવાહ ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે દેશના માજી વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા એકમાત્ર મંદિરનું ખાતમુહૂર્ત કરેલ એવા ભવ્ય શ્રી રણછોડરાય મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. જી હા, લગ્ન ઉત્સવની જેમ તુલસી વિવાહ મંદિર ખાતે આયોજિત કરાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં હાજર રહેલ ભક્તોએ તુલસીજીનો શાલિગ્રામ સાથે વિવાહ કરાવ્યો હતો. ત્યારે આ વિવાહ પહેલા ભગવાન શાલિગ્રામનો ધામધૂમથી મંદિર સુધી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તો આવો નિહાળીએ આ જોરદાર ભગવાનનો વરઘોડો. જી હા, એ પણ સેલ કરતા સસ્તું. મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો. સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે. અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે. તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો. ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો. 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજાર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જો કે આ ભવ્ય વરઘોડા બાદ તુલસીજીનો નવી દુલ્હન જેવો શણગાર કરી સુંદર કન્યા જેવી પ્રતિમા સાથે ભગવાન શાલિગ્રામના વિવાહ કરાવવામાં આવ્યા હતા. જો કે આ તો થઈ આજના પ્રસંગ તુલસી વિવાહની વાત, પરંતુ આ ઐતિહાસિક મંદિર વિશે જાણવું પણ જરૂરી છે. ત્યારે મંદિરના કાર્યકર્તા રણજીતભાઈ આ મંદિર વિશે શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. જય રણછોડ. આ મરોલી વિભાગમાં અતિ ભવ્ય રણછોડરાય ભગવાનનું જે મંદિર છે તે આપણા ભારત દેશના માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ જે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. મોરારજીભાઈ દેસાઈ આજ સુધીમાં કોઈ પણ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું નથી, ફક્ત ને ફક્ત આપણે આ મરોલીમાં જ આ રણછોડરાય મંદિરના જ શિલાન્યાસ વિધિમાં એમના હસ્તક થઈ છે.
ते पहला अहीं एक ब्राह्मणनी जगह हती, ए ब्राह्मणनी जगह आपने मंदिर बनावाना ए हिसाबे अपने टोकन ना भावे मड़ी। आ मंदिर नी अंदर जे शिवजी नो मंदिर जे छे तेमा शिवजी आपने अपना कलियुगना जे शुक्ल कहवाय तेवा डोंगरे महाराजे आपने शिवलिंग आप्युं हतुं अने ए शिवलिंग ओंकारेश्वर नर्मदा नदी में डुबकी मारी ने जाते अपना डोंगरे महाराजा शिवलिंग लाई आया था। एनु पहलू उज्जैन में एक कथा में एमनी रुद्री थी, उज्जैन थी बॉम्बे ले जवामां आव्युं, बॉम्बे थी पछी आ शिवजी नुं स्थापन अहींया करवामां आव्युं। आ मंदिर में स्थापन करवा पहला अहींया छीणम रोपड़ एक चंदुभाई भारोटकरने हता तेमना घरे आ मंदिर नी पूजा अर्चना थती हती। त्यार पछी एमने ता एवा संजोगो बनवाने कारणे ए मंदिर आ शिवजीनुं लिंग अमारे त्यां मरोली रणछोड़ा आपणे खुमानसिंह वांसियाना घरे शिवजीनी पूजा अमारा बा करता हता। अने 2006 आ मंदिरनुं प्राण प्रतिष्ठा करवामां आवी। आ मंदिरनी प्राण प्रतिष्ठा कर्या पछी आपणा डाकोरनी सिस्टम जे छे ते ज पद्धतिथी अहीं रणछोड़ाई मंदिरनुं कार्य पद्धति चाले छे। ત્યાંથી જે જ્યોત લાવ્યા છે તે અખંડ જ્યોત હજુ પણ ચાલુ છે અને દર વર્ષે ત્યાંથી બહેનો ચાલતા જાય છે અને અહીંયા ધ્વજા લાવવામાં આવે છે। ત્યાર પછી કોઈ પણ પ્રસંગ હોય આપણા હિન્દુ ધર્મનો કે મંદિરને લગતો એની એકે એક પૂજાઓ અહીંયા આ મંદિરમાં થાય છે અને પ્રોગ્રામો પણ કરવામાં આવે છે। આજે જે તુલસી વિવાહનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ મંદિરનું નિર્માણ થવા પહેલાં પણ કરતા હતા, જ્યારે અહીંયા પાયો નંખાયો ત્યારથી આ તુલસી વિવાહનો પ્રોગ્રામ સતત ચાલુ છે। અવિરતપણે નવા નવા એમના યજમાનો આપણને ભક્તિરૂપે અહીં પધારે છે અને તુલસી વિવાહનો કાર્યક્રમ પણ નિયમિત દર વર્ષે આ જ પ્રમાણે આ જ ધામધૂમથી યોજવામાં આવે છે। આજના પ્રસંગે પણ લાલાના યજમાન તરીકે ભવનાબેન છે જે ન્યૂઝીલેન્ડથી આવ્યા છે અને તુલસીના જે યજમાન છે એ આપણા પ્રવીણભાઈ બાલુભાઈ પટેલ છે કે એમનું મંદિર બનવા પહેલેથી જ એમના આમાં સહયોગ છે અને એ સહયોગ એમણે અવિરત હજુ જાળવી રાખ્યો છે। તો આ રણછોડાઈ મંદિરે પૂનમ જે છે તે પણ ડાકોરના પદ્ધતિથી જ ચાલે છે। ડાકોરના જે નારાયણ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉક્ટર નારાયણ નાણાવટી સાહેબ એમણે આપણને આ લાલો આપ્યો હતો ત્યાંથી કે ભાઈ અહીંયા મંદિરમાં આ અમે લાલો આપીએ છીએ અને તમે એમની પૂજા અર્ચના કરતા રહેશો। તો આપણને ડાકોરથી પણ સતત સહયોગ મળતો રહેલો છે અમનો અને ડાકોરની પદ્ધતિથી જ આપણે અહીં આ જ રણછોડાઈ મંદિરના ધામમાં આપણે દરેક કાર્યો કરવામાં આવે છે। અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા વખતે મોરારી બાપુ આવ્યા હતા, સંજોગ વસાત મોદી સાહેબ નટા આવી શક્યા, એના આગળ પ્રમોદ મહાજનનો ડેથ થવાથી મોદી સાહેબ નટા આવી શક્યા, પણ તે સમયના રાજ્યપાલ નવલ કિશોર શર્મા પણ અહીં પધાર્યા હતા। હેલિકોપ્ટરથી ફૂલ પુષ્પ વર્ષા કરવામાં આવી અને ભવ્ય પ્રોગ્રામ ત્યારે પણ યોજવામાં આવ્યો હતો। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। જો કે તમને જણાવી દઈએ કે નવસારીથી 13 કિલોમીટર દૂર આવેલ આ જાણીતા અને પ્રસિદ્ધ મંદિરમાં વર્ષોથી મંદિરની સામે આવેલ જગદીશ સોસાયટીના ભાવિક ભાઈઓ અને બહેનોએ તેમજ આસપાસની ચાવડા સોસાયટી, સાઈનાથ સોસાયટી તેમજ મહુવર ગામ અને લક્ષ્મીનારાયણ મંદિરની મહિલા મંડળની બહેનો અને જગદીશ સોસાયટીના રહીશ દીપિકાબેન અને તેમની સખી મંડળ જેઓએ સ્વયંભૂ પ્રેરણાથી તુલસી વિવાહનું આયોજન કરતા આવ્યા છે, જેને બહોળો પ્રતિસાદ મળતો આવ્યો છે। ત્યારે આ હાલમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ પણ આજે કોરોના કાળમાં ગાઈડલાઈન સાથે તુલસી વિવાહની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.